સમગ્ર ગુજરાતમાં વીજ કાપ મામલે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના બદલે 4 કલાક વીજળી મળી રહી છે, તેમજ અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ દિવસે ને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. સરકાર દ્વારા અપાતી વીજળીના આપવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકે ભારતીય કિસાન સંઘ દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના દિશા ખાતે પણ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો મોટી સંખ્યામાં બીજા નાયબ કલેક્ટર કચેરી આગળ ભેગા થયા હતા. વીજળી ન મળવાના કારણે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પરેશાન થઈ ઉઠ્યા છે, અને જેને લઈને કિસાન સંઘના આગેવાનો તેમજ ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, અને આગામી સમયમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો ધરણા પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજ અમારે ડીસા તાલુકામાં પરંત સાહેબને આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ ભારતીય કિસાન સંઘ તરફથી. અને જ્યારે આજ 15-20 દિવસથી ખેડૂતોને લાઇટ મળતી નથી, અને એ લાઇટ 2-4 કલાક મળે છે, એ ટુકડે ટુકડે એમ મળે છે. એટલે અમે આ સરકારને અમારે એ જ કહેવું છે કે તમે અમાને જેટલા ખેડૂતને ટુકડા કરવા હોય એટલા તમે કરો, અમે તમે 6 મહિનો કેડે તમારા ટુકડા થવાના છે એટલી તમારે ખબર રાખજો, નહીં તો તમે પસ્તાશો. એટલો જો 24 કલાકમાં જો લાઇટ નહીં સુધરશે તો અમારે ના છૂટકે અમારે સરકાર સામે આંદોલન કરવું પડશે અને ધરણા ઉપર બેવું પડશે. જે થશે એ જવાબદારી તમારી રહેશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીને લઈને સમગ્ર તાલુકા મથકે સરકાર વિરુદ્ધ અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. દિયોદર વખા ખાતે પણ ખેડૂતો કેટલાક દિવસોથી ધરણા યોજી રહ્યા છે, ત્યારે આજે દિશા ખાતે ભારતીય કિસાન સંઘ સહિત દિશાના આજુબાજુના ખેડૂતો દિશા નાયબ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અપૂરતી વીજળી મળે છે ત્યારે પૂરતી વીજળી મળી રહે તેવી માંગ કરી હતી, અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી સમય ધરણા પર ઉતરશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ખેડૂતો વીજ બિલ પણ નહીં ભરે તેવી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપે છે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. બનાસકાંઠા જિલ્લાની અંદર લાઇટની મોટી સમસ્યા છે. જ્યારે સરકારે 8 કલાક વીજળી આપતી હતી અને એમાંથી કાપ કરીને 6 કલાક વીજળી કરીએ અને વીજળી પૂરી 6 કલાકની અંદર મળતી નથી. આજે લગભગ 15-20 દિવસથી ખેડૂત હેરાન થઈ રહ્યો છે. આજે વાખાની અંદર ખેડૂતો હજારો ખેડૂતો ભેળા થયા છે. આજે ડીસા તાલુકાની અંદર ખેડૂતો આજે 500 ભેળા થયા છે, અને આજે ખેડૂતને સરકારશ્રી કોઈ સાંભળવા માગતી નથી. સરકારને શું ખેડૂતોને કોઈ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવાનો નથી. સરકારને આ તાત્કાલિક આના પગલાં લે અને સરકાર આને જે પણ સમસ્યા છે એ તાત્કાલિકમાં ધોરણે એનું નિરાકરણ લાવે, અને આવનારા સમયની અંદર સરકારને ખેડૂતોની મોટી સમસ્યાનું જે નિરાકરણ નહીં આવે તો સરકારશ્રીને આના મોટા પાયે પગલાં ભોગવવા પડશે, અને સરકારને તાત્કાલિક ટૂંક સમયની અંદર આનું નિરાકરણ લાવે. સોમવારથી સર્વ ખેડૂત ધારણા ઉપર બેસે એવું મારું નિવેદન છે. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, બનાસકાંઠા.